હેલો સ્ટુડન્ટ્સ માઇ સેલ્ફ વૈભવ પટેલ ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાનની અંદર આજે આપણે જોવાના છે પરમાણુની ઇલેક્ટ્રોની રચના લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે એના માટેના ત્રણ નિયમો જોઈ ગયા હતા આંખ બાવનો સિદ્ધાંત પવલીનો નિયમ અને હુંડનો નિયમ જોઈ ગયા એ નિયમનો ઉપયોગ કરીને આપણે પરમાણુની ઇલેક્ટ્રોની રચના આપણે કરવાની છે તો સૌથી પહેલાં તો પરમાણુને ઇલેક્ટ પરમાણુને ઇલેક્ટ્રોનની રચના કોને કહેવાશે તો કે પરમાણુને ઇલેક્ટ્રોન રચના એટલે પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને ઇલેક્ટ્રોનની રચના કહેવાશે કે કક્ષકો કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની જે વહેંચણી થઈ છે એને આપણે ઇલેક્ટ્રોનની રચના કહીશું તો આ જે ઇલેક્ટ્રોન રચના છે એના એને આપણે બે રીતે લખી શકાય એક છે એસ રેસ ટુ એ પી રેસ ટુ બી ડી રિસ્ટુ દ્વારા સંકેતોની અંદર આપણે લખી શકીએ અથવા અને અથવા તો બીજી રીતે આપણે કક્ષકીય ચિતાર વડે આપણે એને લખી શકીએ તો હવે અહીં આગળ આપણે એ એને કેવી રીતે લખીએ એના માટે આપણે અલગ અલગ તત્વોની ઇલેક્ટ્રોનિક રચના પણ જોઈએ જેને આપણે બંને રીતે લખીશું એક સંકેતોની રીતે પણ લખીશું અને કક્ષકીય ચિતાર વડે પણ લખીશું તો અહીં આગળ આપણે સૌથી હવે આપણે એ દરેક એકથી દસ સુધીના તત્વો છે જેની આપણે ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો હવે સ્ટુડન્ટ્સ આપણે એકથી દસ તત્વોના ઇલેક્ટ્રોન રચના જોવા છે જેની સૌથી પહેલાં આપણે હાઇડ્રોજન વિશે જોઈએ તો હાઇડ્રોજનની અંદર આ જે એક દેખાય છે એનો પરમાણુ ક્રમાંક છે તેના પરથી આપણને ખબર છે કે હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન કેટલા રહેલા હશે એની અંદર એક ઇલેક્ટ્રોન રહેલા છે અહીંયા આગળ કક્ષકીય ચિત્તાની અંદર આપણે એની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે દર્શાવીશું તેની અંદર એક ઊભા તીર વડે આપણે એને દર્શાવીશું કે ઉપરના તરફના ભ્રમણ વડે દર્શાવીશું કે જેને ધન ભ્રમણ તરીકે આપણે કહી શકાય તો આ રીતે આપણે એને કક્ષકીય ચિત્તાની અંદર દર્શાવી શકીએ એ જ પ્રમાણે જો એને સંકેતની અંદર લખવું હોય તો વન એસ એટલે પહેલી કક્ષા છે એસ કક્ષક છે એની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે એક છે તો વન એસ વન રીતે આપણે લખી શકીએ એ જ પ્રમાણે હિલિયમ છે એનો પ્રમાણ ક્રમાંક બે છે એની અંદર પ્રોટોન કેટલા રહેલા છે બે તો ઇલેક્ટ્રોન પણ કેટલા હશે બે ઇલેક્ટ્રોન અહીં આગળ બે જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન એક ઉભા ભ્રમણ વડે તીર ધન ભ્રમણ વડે અને બીજો ઇલેક્ટ્રોન જે છે નીચેના બાજુ તીર આપણને જોવા મળશે કે જેને ઋણ ભ્રમણ તરીકે આપણે દર્શાવી શકીએ ખેલાવી ગયો જો એને આપણે સંકેતમાં લખવું હોય તો વન એસ કેટલા ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન છે તો વન એસ ટુ રીતે આપણે લખી શકીએ ખેલાવી ગયો એ રીતે ત્રીજો જોઈએ લિથિયમ માટે તો લિથિયમની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે ત્રણ ઇલેક્ટ્રોન હશે તો અહીં આગળ બે ઇલેક્ટ્રોન વન એસ કક્ષકની અંદર હશે ત્યાર પછીનો જે એક ઇલેક્ટ્રોન હશે એ એક ઇલેક્ટ્રોન કઈ કક્ષકની અંદર આપણે જોવા મળશે તો ટુ એસ કક્ષકની અંદર જોવા મળશે શા માટે તો કે પવલીનો નિયમ આપણે જોઈએ કે કોઈપણ કક્ષકની અંદર વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાશે બે જ ઇલેક્ટ્રોન સમાશે જેના કારણે ત્રીજો ઇલેક્ટ્રોન જે છે ટુ એસ કક્ષકની અંદર દાખલ થતો જોવા મળશે જેથી અહીંયા આગળ સંકેતની અંદર અને આપણે વન એસ ટુ ટુ એસ વન લખી શકીએ ખ્યાલ ગયો એ જ પ્રમાણે આગળના તત્વોની અંદર જોઈએ બેરિલિયમ છે તેની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે ચાર અહીં આગળ એક ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન વન એસ કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન ટુ એસ કક્ષકની અંદર એના સંકેતમાં વન એસ ટુ ટુ એસ ટુ રીતે આપણે લખી શકીએ એ જ પ્રકારે બોરોનની અંદર આપણે જોઈએ બોરોનની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે પાંચ ઇલેક્ટ્રોન હશે તો અહીંયા આગળ વન એસ કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન ટુ એસ કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોન ટુ પી કક્ષકની અંદર દાખલ થતાં જોવા મળશે ટુપીની અંદર અહીંયા આગળ આપણને ત્રણ અલગ અલગ પેટા કક્ષકો જોવા મળશે આ ટુ પી એક્સ ટુ વાય અને ટુ પી ઝેડ અહીંયા આગળ ટુ પી એક્સની અંદર દાખલ થતો આપણને જોવા મળશે એને જો આપણે સંકેતમાં લખવું હોય તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી વન તરીકે આપણે લખી શકીએ એ જ પ્રમાણે કાર્બન ની અંદર 6 ઇલેક્ટ્રોન છે અહીં આગળ બે ઇલેક્ટ્રોન 2s ની અંદર બે ઇલેક્ટ્રોન અને બાકી રહેલા બે ઇલેક્ટ્રોન 2p ની અંદર એક 2px ની અંદર એક જે છે અને 2p y ની અંદર એક દાખલ થતો આપણે જોવા મળશે સામાટે અહીં આગળ બે ઇલેક્ટ્રોન એકસાથે ના ભરાયા તો કે અહીં આગળ હુંડના નિયમ ની અંદર આપણે જોઈ ગયા કે આ પ્રકારને જે સમાન પેટાકોષો છે એની અંદર ઇલેક્ટ્રોનનું યુગમન જ્યાં સુધી એક એક ઇલેક્ટ્રોન કક્ષકની અંદર ના ગોઠવો ત્યાં સુધી એમનું યુગમન થતું નથી જેના કારણે આગળ એક જ ઇલેક્ટ્રોન દાખલ થતો જોવા મળશે તેના સંકેતમાં વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ટુ પ્રકારે આપણે લખી શકીએ નાઇટ્રોજનની અંદર સાત ઇલેક્ટ્રોન હશે તો બે ઇલેક્ટ્રોન વન એસ કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન ટુ એસ કક્ષકની અંદર एक इलेक्ट्रॉन टू, टू तू तू पी एक्स एक इलेक्ट्रॉन टू पी वाय एक इलेक्ट्रॉन टू पी झेड कक्षक अंदर दाखिलता से संकेत में वन एस टू टू एस टू टू पी थ्री स्वरूप आप लखी शिक प्रमाण ऑक्सिजन अंदर जो है आठ इलेक्ट्रॉन हे तो बे इलेक्ट्रॉन वन एक्स कक्षक अंदर ब्रॉन टू एक्स कक्षक अंदर एक इलेक्ट्रॉन टू पी एक्स एक इलेक्ट्रॉन टू पी वाय અને એક ઇલેક્ટ્રોન 2p z ઝેડ કક્ષકની અંદર તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા સાત ઇલેક્ટ્રોન થયા તો ત્યાર પછી બીજો ઇલેક્ટ્રોન જે બાકી રહેશે આઠમો ઇલેક્ટ્રોન એ ફરી પાછો ટુ પી એક્સ કક્ષકની અંદર દાખલ થતો આપણને જોવા મળશે ખ્યાલ ગયો હવે એને આપણે સંકેતમાં વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ફોર તરીકે આપણે લખી શકીએ આગળ આપણે ફ્લોરિન અને નિયોનની અંદર જોઈએ તો ની અંદર ટોટલ નવ ઇલેક્ટ્રોન હશે તો વન એસ કક્ષકની અંદર બે ટુ કક્ષક કક્ષકની અંદર બે 2p કક્ષક કક્ષકની અંદર એક 2py કક્ષક વાય કક્ષકની અંદર એક ટુ પી ઝેડ કક્ષકની અંદર એક ટોટલ સાત ઇલેક્ટ્રોન થયા બાકી રહ્યા બે ઇલેક્ટ્રોન તો ફરી પાછો 2px કક્ષક એક્સ કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન હશે અને 2py કક્ષક વાય કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે આ પ્રકારે અહીંયા આગળ આપણે કક્ષકમાં કક્ષકય સીતાની અંદર ઇલેક્ટ્રોન ભરી શકીએ સંકેતમાં એને આપણે લખાશે 1s2 2s2 2p 5 પ્રકારને આપણે લખી શકીએ ખલાઈ ગયો એ જ प्रकारे નિયોન ની અંદર આપણને કેટલા ઇલેક્ટ્રોન જો મળશે 10 ઇલેક્ટ્રોન આગળ બે ઇલેક્ટ્રોન વનસ કક્ષક ની અંદર બે ઇલેક્ટ્રોન 2s કક્ષક ની અંદર એક ઇલેક્ટ્રોન 2px એક ઇલેક્ટ્રોન 2py એક ઇલેક્ટ્રોન 2pz ਇਸ प्रकारे બાકી રહેલા ત્રણ ઇલેક્ટ્રોન ટુ પી એક્સ ટુ વાય અને ટુ પીઝેડ કક્ષકની અંદર દાખલ થતાં જોવા મળશે તે પ્રકારે અહીં આગળ સંપૂર્ણ ટુ કક્ષક ભરાયેલા આપણને જોવા મળશે અહીંયા આગળ એને આપણે સંકેતમાં વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ પ્રકારે આપણે લખી શકીએ ખ્યાલ આવ્યું ગયો વિદ્યાર્થી મિત્રો તો આ એકથી દસ તત્વોની ઇલેક્ટ્રોનની રચના આપણને અહીં જોઈએ આશા રાખો છો તમને ખ્યાલ આવી ગયો હશે અહીં આગળ આપણે અગિયાર મૂળ તત્વો સોડિયમ છે જેને ઇલેક્ટ્રોન રેસના જોવાના છે તો અહીંયા આગળ સોડિયમની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે અગિયાર ઇલેક્ટ્રોન હશે તેની અંદર એકની અંદર વન એસ કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન ટુ એસ કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન ટુ પી એક્સ ટુ પી વાય ટુ ઝેડની અંદર એક એક ઇલેક્ટ્રોન પહેલાં ભરાશે ત્યાર પછી બીજા ઇલેક્ટ્રોન ભરાતા પણ જોવા હશે તો ટોટલ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન થયા દસ થયા અને એના પછીનો જે એક ઇલેક્ટ્રોન જે છે એ થ્રી એસ કક્ષકની અંદર દાખલ થતો આપણને જોવા મળશે તો આ પ્રમાણે એને ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ અથવા તો આપણે એને બીજી કઈ રીતે લખી શકીએ અહીં આગળ આપણે જોઈએ આ વન એસ ટુ એસ અને ટુ કક્ષક સંપૂર્ણ ભરાયેલા આપણને જોવા મળશે તેથી આ જે કક્ષકને આપણે સંકેતમાં એન ઈ વડે પણ લખી શકીએ કે નિયોન છે જેમાં એક દસ ઇલેક્ટ્રોન ભરેલા આપણને જોવા મળશે અને ત્યાર પછીનો એક ઇલેક્ટ્રોન થ્રીસ કક્ષકની અંદર આપણને જોવા મળશે તેને આપણે એક ઇલેક્ટ્રોન થ્રી એસ આ પ્રકારે પણ આપણે લખી શકીએ તેની સંકેતમાં આપણે એને ઇલેક્ટ્રોન રસના લખીએ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ અને થ્રી એસ વન તરીકે આપણે લખી શકીએ આ જ પ્રકારે તમારે બારથી સત અઢાર સુધીના તત્વો માટેની ઇલેક્ટ્રોનિક રચના લખવાની રહેશે ખ્યાલ આવી ગયો બારમું તત્વો કયું છે મેગ્નેશિયમ તેરમું એલ્યુમિનિયમ ચૌદમું કયું જોવા મળશે ચૌદમું તત્વ સિલિકોન પંદર ફોસ્ફરસ સોળ સલ્ફર સત્તર ક્લોરીન અઢાર આર્ગોન તો આ અઢાર સુડિયાના તત્વોની તમારે ઇલેક્ટ્રોન રચના લખવાની રહેશે ત્યાર પછી આપણે પોટેશિયમ માટેની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ મિત્રો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણને એકથી અઢાર સુડિયાના તત્વો તમને તમે જો એને ઇલેક્ટ્રોન રચના જુઓ તો એ સંપૂર્ણ કક્ષકો ભરાયેલી આપણને જોવા મળશે જેથી એને આપણે આર્ગોન અઢાર તરીકે આપણે લખી શકીએ કે આ એકથી અઢાર સુડિયાના તત્વોની અંદર સંપૂર્ણ ભરાયેલા આપણને જોવા મળશે એની અંદર આગળ બાકી રહેલી કક્ષક જે છે એના પછીની કે થ્રી પી સુધીની અંદર કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરાયેલા જોવા મળશે થ્રી પી પછી કઈ કક્ષક આપણને જોવા મળશે તો તમે કહેશો થ્રી પી પછી થ્રી ડી આવશે પરંતુ કોની ઉર્જા સૌથી ઓછી છે કે થ્રી ડી કક્ષકની ઓછા છે કે ફોરેસ્ટ કક્ષકની તો ફોરેસ્ટ કક્ષકની ઊર્જા ઓછી છે જેથી અહીંયા આગળ થ્રી ડી કરતાં ફોરેસ્ટ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ પહેલાં થશે પછી અહીંયા આગળ આપણને થ્રીડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થતાં આપણને જોવા મળશે તો આ થઈ થ્રીડી કક્ષક તો આ પ્રમાણે તમારી ઇલેક્ટ્રોન રચના થશે તો પોટેશિયમનો પ્રમાણ ક્રમાંક ઓગણીસ છે તો એની ટોટલ ઇલેક્ટ્રોન પણ ઓગણીસ હશે તો આ આર્ગોન છે તો અઢાર ઇલેક્ટ્રોન હશે તો એના પછીનો એક ઇલેક્ટ્રોન જે છે ફોરેસ્ટ કક્ષકની અંદર દાખલ થતો આપણને જોવા મળશે આજ પ્રમાણે તમે કેલ્શિયમ માટે પણ લખી શકો કે કેલ્શિયમ છે તેનો પરમાણુ ક્રમાંક વીસ હશે તો તમારે અહીંયા બે ઇલેક્ટ્રોન દાખલ થશે ત્યાર પછી તમારે એકવીસ સ્કેન્ડિયમ છે તેનો તમારે ઇલેક્ટ્રોન રચના લખવાની રહેશે મિત્રો એકથી વીસ તત્વોના પરમાણુ ક્રમાંક અને તેમના નામ તો તમને યાદ હશે હવે આપણે એકથી એકવીસથી ત્રીસ તત્વોના નામ આપણે જોઈએ કે કયા કયા છે તો એકવીસ પરમાણુ ક્રમાં હોય તો સ્કેન્ડિયમ ટિટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનિસ એફી એટલે આયન સીઓ એટલે કોબાલ્ટ એનઆઈ એટલે નિકલ સી યુ એટલે કોપર અને ઝેડ એન એટલે ઝિંક આપણને જોવા મળશે તમારે એને શોર્ટકટમાં યાદ રાખવું હોય તો એક ટ્રીક તમને બતાવવું કે એસ સી સ્કેન્ડિયમ ને ટિટેનિયમ એટલે ટીઆઈ એટલે ટિટેનિયમ તેને આપણે શું સારા તરીકે લખીશું ખેલાડી ગયો શક્તિ પછી ત્રેવીસમાં છે વેનેડિયમ અને ચોવીસ ક્રોમિયમ અને મેંગેનીઝ તો એને આપણે એક નામ તરીકે લખીશું જે રીતે અહીંયા આગળ સ્કેન્ડિયમ અને ટીટેનિયમને આપણે શક્તિ તરીકે લખ્યું એ જ પ્રકારે એને આપણે વિક્રમ તરીકે લખીશું શું વિક્રમ શક્તિ વિક્રમ પછી અહીંયા શું છે એફ એટલે આયન कोबाल्ट को એટલે કોબાલ્ટ એને આપણે ફેકો તરીકે લેશો ફે પો કોણ એટલે Ni એટલે નિકલ કોપર Cu ને ઝિંક Zn એટલે Ni Kunj Ni Kunj Ni Kunj શક્તિ વિક્રમ ફેકો નિકુંજ એટલે શું કહેવાય શક્તિ અને વિક્રમ કોને ફેંકવા કે છે નિકુંજને ફેંકવા એ તો આ પ્રકારે તમે શોર્ટકટમાં યાદ રાખી શકો તમે તમારી રીતે પણ એને યાદ રાખી શકો ખ્યાલ આવી ગયો તો એની અંદર તમારે એકવીસ બાવીસ અને ત્રેવીસ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનિક્સના જે પ્રકાર આપણે આ પ્રમાણે લખી છે એ પ્રમાણે તમારે લખવાની રહેશે અથવા તો આ પ્રમાણે પણ તમે લખી શકો એની અંદર આપણે ચોવીસમું તત્વ છે ક્રોમિયમ અને ઓગણત્રીસમું તત્વો છે કોપર એ બંનેની ઇલેક્ટ્રોન રચના થોડી આપણને જુદી જોવા મળશે તો એ એમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ અહીં આગળ ક્રોમિયમની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હશે ચોવીસ ઇલેક્ટ્રોન હશે આર્ગોન સુધીના ઇલેક્ટ્રોન ટોટલ કેટલા હશે અઢાર અઢાર પછી આપણે કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના છે પાંચ ઇલેક્ટ્રોન મૂકવાના રહેશે તો અહીંયા આગળ તમે અઢાર પછી ઓગણીસથી ત્રેવીસની અંદર તમે શું કરતા હતા ઇલેક્ટ્રોન સૌથી પહેલાં કઈ કક્ષકની અંદર દાખલ થશે 4s कक्षक के अंदर बनने इलेक्ट्रॉन दाखिल करता तो हमें પછી ત્યાર પછી इलेक्ट्रॉन जो छे 3d कक्षक के अंदर दाखिल થતો આપણે જોવા મળશે પણ આ જે chromium છે એ chromium ની અંદર આપણે થોડા અલગ જોવા મળશે કે અહીં આગળ એક ઇલેક્ટ્રોન 4s કક્ષક ની અંદર દાખલ થશે ત્યાર પછી એક ઇલેક્ટ્રોન 3d કક્ષક ની અંદર તો દરેક પેટા કક્ષક ની અંદર એક એક ઇલેક્ટ્રોન દાખલ થતો જોવા મળશે કે ટોટલ અહીંયા આગળ ઇલેક્ટ્રોન કેટલા થશે ત્રેવીસ ઇલેક્ટ્રોન થશે ચોવીસમાં ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આગળ આપણે લખી શકીએ પરંતુ અહીંયા આગળ આપણે જોઈએ ખાલી ફક્ત એને અર્ધપૂર્ણ કક્ષક થવા માટે ખાલી ફક્ત એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડશે જેના કારણે ટુએસ કક્ષકની અંદર આ જે ઇલેક્ટ્રોન રહેલો છે અહીંયા આગળ આ બીજો ઇલેક્ટ્રોન હશે એ બીજો ઇલેક્ટ્રોન કંઈ આગળ જતો આપણને જોવા મળશે આ જગ્યા આપણને જતો જોવા મળશે જેના કારણે અહીં આગળથી આ ઇલેક્ટ્રોન દૂર થશે અને અહીં આગળ આપણને દાખલ થતો જોવા મળશે જેના કારણે આ સંપૂર્ણ કક્ષકો જે છે એ અર્ધપૂર્ણ ભરાતી આપણને જોવા મળશે કે એના પછીનો એક ટોપિક છે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકો એ ટોપિકની અંદર એવું જ કીધું છે કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો એટલે કે દરેક કક્ષકની અંદર અડધા ઇલેક્ટ્રોન ભરેલા છે જે કક્ષકો વધારે સ્થાયી થતી જોવા મળશે એ જ પ્રકારે પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ આપણને વધારે સ્થાયી થતી જોવા મળશે જેમ કે અહીંયા આગળ આપણે ઉપર ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા અહીં આગળ નાઇટ્રોજનની અંદર જોઈએ તો આ ટુપી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી જોવા મળશે જેથી વધારે સ્થાયી જોવા મળશે એ જ પ્રકાર અહીંયા આગળ નિયોનની અંદર જોઈએ તો આ સંપૂર્ણ ભરાયેલી છે તેથી વધારે સ્થાયી થતી આપણને જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તે જ પ્રકારે ની અંદર પણ અહીંયા આગળ 2s કક્ષક પૂર્ણ ભરાયેલી હશે જ્યારે આ અધૂરી હશે તો જેના કારણે આ જે એક ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન થ્રીડી કક્ષકની અંદર દાખલ થતો જોવા મળશે જેના કારણે આ કક્ષકો જે છે સંપૂર્ણ અર્ધપૂર્ણ ભરાયેલ થતી જોવા મળશે જેથી એની સાહિતા આપણને વધારે જોવા મળશે તેને આપણે સંકેતમાં લખવું હોય તો આપણે લખી શકીએ આર્ગોન અથવા તો પૂરેપૂરી એની ઇલેક્ટ્રોન લખવી હોય તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ ત્યાર પછી ફોર કક્ષક છે મિત્રો આટલી જે કક્ષકો જે છે એ કક્ષકોના આપણે અઢાર ઇલેક્ટ્રોન થશે ટોટલ જેથી આપણે આર્ગોન તરીકે લખી શકીએ ત્યાર પછી ફોર એસ વન અને થ્રી ડી કેટલી છે પાંચ ઇલેક્ટ્રોન છે તો થ્રી ડી ફાઈ તરીકે આપણે લખી શકીએ ગયો હવે આપણે એના પછી કોપરની ઇલેક્ટ્રોન રચના જોઈએ ઓગણતીસ કોપરના પરમાણુ ક્રમાંક જેથી અંદર ઇલેક્ટ્રોન પણ એટલા જ જોવા મળશે આર્ગોન અઢાર ફોર કક્ષક અને થ્રી ડી કક્ષક ત્યાં આગળ ટોટલ આપણે ઓગણત્રીસ ઇલેક્ટ્રોન ભરવાના છે તો અહીંયા આગળ અઢાર ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપણને ભરાતા જોવા મળશે ફોરેસ્ટ રક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન પહેલાં ભરાશે ત્યાર પછી બીજો ઇલેક્ટ્રોન ત્યાર પછી અહીંયા આગળ એક એક ઇલેક્ટ્રોન ભરાતા આપણને જોવા મળશે ટોટલ ઇલેક્ટ્રોન અઢાર ને બે વીસ ને બે બાવીસ ત્રીસ ચોવીસ ને પચીસ થઈ ગયા ત્યાર પછી છવ્વીસ સતાવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ અહીં આગળ પણ આપણે જોઈએ આ જે કક્ષક જે છે એ આખી થ્રીડી કક્ષક પૂર્ણ ભરાવા માટે ખાલી ફક્ત કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડશે જેના કારણે આ ફોરેસ કક્ષક પણ પૂર્ણ ભરાયેલા છે તેથી એની સ્થાયિતા પણ વધારે છે પરંતુ અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન ઓછો છે જેથીની સ્થાયિતા કેવી છે ઓછી જોવા મળશે સ્થાયિતા ઓછી જેના કારણે શું કરશે ફોરેસ કક્ષકમાંનો જે એક ઇલેક્ટ્રોન હશે એ એક ઇલેક્ટ્રોન ક્યાં જશે એ આપણને થ્રીડી કક્ષકની અંદર દાખલ થતો આપણને જોવા મળશે જેના કારણે અહીં આગળથી એક ઇલેક્ટ્રોન દૂર થશે અને અહીંયા આગળ આપણને દાખલ થતો જોવા મળશે જેથી થ્રી કક્ષક સંપૂર્ણ ભરાયેલી જોવા મળશે અને ફોરેસ્ટ કક્ષક અર્ધપૂર્ણ છે જેથીની સ્થાયિતા પણ બંનેની સ્થાયિતા કેવી છે આપણને સરખી જ જોવા મળશે કે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકો હશે એની સ્થાયિતા આપણને વધારે જોવા મળશે તો આ પ્રકાર અહીંયા આગળ કોપર અને ક્રોમિયમ આ બંને તત્વોની ઇલેક્ટ્રોનિક રચના તમારે ખાસ યાદ રાખવાની રહેશે જ્યારે બાકીના તત્વો હશે એને ઇલેક્ટ્રોન રચના કોમન અને ઉર્જાના ક્રમ પ્રમાણે આપણને ભરાતા જોવા મળશે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો તો આ પ્રકારે તમને ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોનિક રચના ખાસ યાદ રાખવાની રહેશે અને સંકેતમાં આપણે લખીએ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ ફોર એસ વન અને થ્રી ડી ટેન આપણને જોવા મળશે આ થયો આપણી કોપરની ઇલેક્ટ્રોનિક રચના તો અહીંયા આગળ આપણું ચેપ્ટર પણ પૂર્ણ થતું આપણને જોવા મળશે તો તમારે એના એકથી ત્રીસ સુધીના તત્વોને ઇલેક્ટ્રોનિયન રચના એમના દરેક તત્વોના નામ ઇલેક્ટ્રોન રચના એમનો પરમાણુ ક્રમાંક અંદર પ્રોટોન કેટલા ઇલેક્ટ્રોન કેટલા ન્યૂટ્રોન કેટલા એ તમારે યાદ રાખવાનું રહેશે ખેલાવી ગયો તો આપણો હતો છેલ્લો ટોપિક અહીંયા આગળ આપણું ચેપ્ટર પૂર્ણ થશે હવે પછી આપણે એના પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર થ્રી જોઈશું થેન્ક યુ ફ્રેન્ડ્સ